રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પંજાબ બાદ હવે ગુજરાતમાં પણ ચર્ચિત ફિલ્મ પદ્માવતી રિલીઝ નહીં થાય. ગુજરાત સરકારે આખરે જાહેરાત કરી દીધી છે કે ગુજરાતમાં પદ્માવતી ફિલ્મ રિલીઝ નહીં થાય. આ સાથે જ ગુજરાતમાં પણ ભણશાળીની આ ફિલ્મ પર પ્રતિબંધ મુકાયો છે. ફિલ્મ પદ્માવતી અંગે ચાલી રહેલો વિવાદ ધીરે ધીરે વકરી રહ્યો છે. દેશભરના રાજપૂતોએ આ ફિલ્મનો વિરોધ કર્યો હતો. ફિલ્મમાં રાણી પદ્મિનીની રિયલ હકીકત સાથે ચેડા થયા હોવાનો ભણશાળી પર આરોપ મુકાયો છે. ભણશાળીએ ફિલ્મને અલગ એંગલથી બતાવતા દેશભરના રાજપૂત સમાજ, કરણી સમાજે ફિલ્મનો વિરોધ કર્યો હતો. ન માત્ર વિરોધ પણ ફિલ્મ ડિરેક્ટર ભણશાળીનું માથું કાપી નાખવાની અને દીપિકા પાદુકોણનું નાક કાપી નાખવાની પણ વાતો થઈ રહી છે, જેને પગલે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પંજાબમાં ફિલ્મ પર પ્રતિબંધ મુકાયો હતો. પરંતુ હવે ગુજરાત સરકારે પણ ફિલ્મના પ્રતિબંધની જાહેરાત કરી છે. જે પદ્માવતી પિક્ચરને બેન લગાડેલ છે તે ખરેખર આવકારદાયક છે. સમગ્ર ક્ષત્રિય સમાજ આ પગલાને, વિજયભાઈના પગલાને બિરદાવે છે. આ પ્રક્રિયામાં અમારા કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્રસિંહ કાલવી સાહેબ, મહિપાલસિંહ મકરાણા તેમજ ગુજરાત પ્રમુખ રાજભા ઝાલા સાહેબ, કે જેમણે આ કાર્યક્રમની અંદર અને આ પદ્માવતી પિક્ચરમાં જે વિરોધ નોંધાવેલો છે અને જેનો સ્પષ્ટ ભડકા ઓલ ઓવર ઇન્ડિયામાં પડેલા છે, એના વતી અમે બધા, અમે અમારી આખી કરણી સેનાની ટીમ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો, લોકેન્દ્રસિંહ કાલવી સાહેબનો, મહિપાલસિંહ મકરાણાનો અને રાજભા ઝાલા સાહેબનો તેમજ સમગ્ર હિન્દુ સમાજનો આભાર વ્યક્ત કરીએ છીએ. રાજકોટ શહેર કરણી સેના દ્વારા શ્રી મુખ્યમંત્રી વિજયભાઈએ ગુજરાતમાં ફિલ્મ પદ્માવતી રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેને લઈને કરણી સેના યુવાનોમાં હરખની ખુશીઓ છવાઈ ગઈ હતી, જેને નિર્ણયને લઈને આકાશબાજી અને ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ફિલ્મ પદ્માવતી દેશભરમાં ઘણા સમયથી ચાલતા વિરોધ વંટોળથી અન્ય રાજ્યોની જેમ ગુજરાત રાજ્યો ફિલ્મ પદ્માવતી પર પ્રતિબંધ મૂક્યો છે. રાજકોટ શહેરના કોઠારિયા રોડ ઉપર આવેલ રિંગ રોડ ચોકડી પાસે રાજભાવાળાની આગેવાનીમાં મુખ્યમંત્રીના નિર્ણયને વધાવી ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે વધાવવામાં આવ્યા હતા. યુવાનોમાં ખુશીની લાગણી વ્યક્ત થઈ હતી. રાજભાવાળા, શક્તિસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા અને ક્ષત્રિય સમાજના યુવાનો સાથે મળીને નિર્ણયને આવકાર્યો હતો. અમારા આખા રાજકોટની અંદર ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવેલ છે. રાજપૂત કરણી સેનાનું એવું કહેવાનું છે કે ગુજરાતની અંદર બેન્ડ લગાવ્યું છે, અન્ય રાજ્યો રહ્યા એની અંદર પણ બેન્ડ લગાવો. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને કે ઓલ ઇન્ડિયાની અંદર આ પિક્ચર બેન્ડ લાગી જવું જોઈએ. ફિલ્મના રિલીઝ પર પ્રતિબંધ મુકતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં પદ્માવતી ફિલ્મ રિલીઝ નહીં થાય. ફિલ્મને લગતા વિવાદ દૂર થયા બાદ તેના રિલીઝ અંગે વિચારણા કરવામાં આવશે. આ ફિલ્મને કારણે અનેક લોકોની વ્યક્તિગત લાગણી ઘવાઈ છે. ગૃહ વિભાગે તેની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. લો એન્ડ ઓર્ડરનું વાતાવરણ ન બગડે તે જોવાની અમારી જવાબદારી છે. તેથી હાલ આ ફિલ્મને રિલીઝ નહીં થાય. વિજયભાઈ રૂપાણી, આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ મા પદ્મિની પિક્ચર ઉપર બેન્ડ લગાડ્યો, એના અમારો સમગ્ર ક્ષત્રિય સમાજ વિજયભાઈ રૂપાણીને બિરદાવે છે, ખૂબ ખૂબ અભિનંદન આપે છે. અને ક્ષત્રિય સમાજ તથા હિન્દુ સમાજ કે જે લોકોએ, જે પણ ચારણ સમાજ, બ્રાહ્મણ સમાજ, અન્ય સમાજોએ રાજપૂત સમાજને ટેકો આપ્યો છે, એ સબને, બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઇતિહાસ મરોડીને કેટલાકનું સ્વાભિમાન ખવાયું છે. ઇતિહાસ મરોડીને કેટલાકનું સ્વાભિમાન ખવાયું છે. કેટલાક સમાજે તેનો વિરોધ પણ કર્યો છે. ક્ષત્રિય રાજપૂત સમાજના તેનો રોષ પણ છે. આ વિવાદ જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી પદ્માવતી બાબતમાં નહીં આવે. કાયદો વ્યવસ્થા સરકારની જવાબદારી છે. વિવાદોથી વાતાવરણ બગડે છે. ચૂંટણી જેવું મોટું પર્વ યોજાઈ રહ્યું છે, તે સમયે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે જરૂરી છે. તે બાબતને ધ્યાનમાં રાખીને વિવાદો ચાલી રહ્યા છે. તે દૂર થાય ત્યાં સુધી આ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ કરવામાં ન આવે. કેમેરામેન ધીરણ રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડનો રિપોર્ટ, રાજકોટ.